विद्यार्थी मित्रों धोरण 9 અને 10 लेक्चर नंबर 7 टॉपिक कंजक्शन बराबर આની પહેલાના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 4 5 6 એમાં આપણે કંજક્શન 1 થી 18 કંજક્શન આપણે ભણી ગયા હતા બરાબર ત્યાર પછી 1 થી 18 કંજક્શન નો આપણે યુઝ કરીને આપણે સેન્ટેન્સ ને આપણે જોડવાનો પ્રયત્ન કરીએ ધોરણ 10 માર્ચ 2020 બોર્ડ ની પરીક્ષામાં કંજક્શન ના 3 સેન્ટેન્સ આપણને પૂછાયેલા છે આ 1 માર્ક્સ 2 માર્ક્સ અને 3 માર્ક્સ ધોરણ 10 માં 3 તો કે 3 માર્ક્સ નો આવે છે અને ધોરણ 9 માં 2 માર્ક્સ નો પૂછાય છે બરાબર તો જો તમને અગાઉ તમને ખબર છે કંજક્શન તમને આવડે કઈ રીતે એની એક શરત તમને ગુજરાતી આવડતું હોવું જોઈએ જો તમને 70% જેટલું પણ તમને ગુજરાતી આવડે ને તો પછી તમને આ વાક્યને તમે સરળતાથી તમે ફેરવી શકો છો બરાબર કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ કોકિલા એ એને એનો ફોન નો રિંગ એને તો કે સાંભળ્યો હતો નહીં સી વોઝ બિઝી વોચિંગ ધ ટીવી તે ટીવી જોવામાં તો કે વ્યસ્ત હતી હવે એનું ગુજરાતી કરો જો કોકિલા એનો ફોન નો રિંગ એને સાંભળ્યો હતો નહીં પરંતુ તે બિઝી હતી આવું બોલાય નહીં એન્ડ કોકિલા એનો ફોન નો રિંગ એને સાંભળ્યો હતો નહીં તેથી તેણી બિઝી હતી એવું બોલાય નહીં સો તેથી કોકિલા એનો ફોન નો રિંગ એને સાંભળ્યો હતો નહીં કેમ કારણ કે બીકોઝ સી વોઝ બિઝી વોચિંગ ધ ટીવી કારણ કે તે ટીવી જોવામાં વ્યસ્ત હતી કારણ કે મેચ થાય છે જો પણ એ કારણ કે છે બીકોઝ નથી તો બીકોઝ અને સો મેં તમને અગાઉ કીધું હતું તમને ખ્યાલ હોય તો બરાબર લેક્ચર નંબર 4 માં બરાબર કે બીકોઝ અને સો જે છે બરાબર એકબીજાના કેવા છે વિરોધી તો બીકોઝ નહીં હોય તો શું છે સો સો અને બીકોઝ એક સાથે કોઈ દિવસ તમને વાક્યમાં આપેલા હશે નહીં તો જો સો છે તો સો આપેલું છે તો આનું વાક્યનું તો કે જવાબ કઈ રીતે બનશે તો કે કોકિલા ટીવી જોવામાં વ્યસ્ત હતી એટલા માટે એણે ફોનનો રિંગ એણે સાંભળ્યો નહીં આવું બોલાય બરાબર તો બીજું વાક્ય તો કે શું બનશે પહેલું અને પહેલું વાક્ય શું બનશે બીજું બરાબર તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ જ્યાં સી છે વાક્યની શરૂઆત આપણે તો કે ક્યાંથી થાય નામથી બરાબર તો કોકિલા સી ની બદલે શું હશે કોકિલા કોકિલા વોઝ બિઝી વોચિંગ ધ ટીવી સો એ ટીવી જોવામાં વ્યસ્ત હતી સો તેથી કોકિલાનું શું આવશે સી બરાબર પછી તમારે કોકિલા નહીં લખવાનો વાક્યમાં પહેલા જ ખાલી નામ આવશે પછી તમારે નામ આવશે નહીં સો સી ડીડ નોટ હિયર હર ફોન રિંગ બરાબર નેક્સ્ટ તમે જોઈ શકો છો આ જે બીજું વાક્ય હતું એ મેં પહેલા લઈ લીધું અને જે પહેલું વાક્ય હતું એ તો કે બીજું આવી ગયું બરાબર જો અહીંયા બીકોઝ હોત ને તો મારે વાક્યને ફેરવવાની મને જરૂર પડત નહીં પણ સો આપી દીધું છે એટલા માટે બીજું વાક્ય મારું પહેલા આવી ગયું પહેલું વાક્ય મારું બીજું ક્રોસ થઈ ગયું છે વાક્ય બરાબર ક્રોસ નેક્સ્ટ રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર રેહાન તો ડેન્ગ્યુ ફીવરથી પીડાઈ રહ્યો છે હી અપીયર્ડ ઇન ધ એક્ઝામિનેશન તેમ છતાં પણ એ પરીક્ષામાં તો કે આવ્યો પરીક્ષા આપવા આવ્યો છે તેમ છતાં પણ બરાબર તો જો ધેરફોર તેથી રેહાન ડેન્ગ્યુ ફીવર તો કે ફીવરથી પીડાઈ રહ્યો છે તેથી તે પરીક્ષામાં આવે આવું બોલે નહીં બીકોઝ કારણ કે તે પરીક્ષામાં આવું બોલે નહીં ધો એટલે શું થાય છતાં પણ તેમ છતાં પણ ધો એટલે શું થાય છતાં પણ તેમ છતાં પણ બરાબર રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર એ તો કે ડેન્ગ્યુથી પીડાઈ રહ્યો હતો તેમ છતાં પણ એ પરીક્ષામાં તો કે આવ્યો હતો બરાબર તેમ છતાં પણ ચલો હવે મેં તમને કીધું છે તમને ખબર હશે ધો હંમેશા ક્યાં આવે વાક્યની શરૂઆતમાં ધો હંમેશા ક્યાં આવે વાક્યની શરૂઆતમાં બરાબર તો ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર કોમા હી અપીયર્ડ ઇન ધ એક્ઝામિનેશન ઇન ધ એક્ઝામિનેશન બરાબર તો ક્યાં આવે છે વાક્યની શરૂઆતમાં જો અહીંયા બટ કાં તો યેટ કાં તો સ્ટીલ બટ યેટ સ્ટીલ ત્રણેયમાંથી કોઈ પણ એક હોત ને જો બટ હોત ને તો હું ક્યાં મુકત અહીંયા વાક્યની વચ્ચે પણ બટ નથી આવ્યું બટ હોત ને તો હું ક્યાં મુકત વાક્યની વચ્ચે પણ બટ આવ્યું છે નહીં એટલા માટે મેં ધો ક્યાં મૂક્યું આગળ ધો અલધો ઇવન ધો ઇન્સ્પાઇટ ઓફ ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં બરાબર નેક્સ્ટ ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે એ આજે તો કે જજમેન્ટ આપશે હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ હિયરિંગ એટલે શું થાય સુનાવણી બરાબર જજ આજે પોતાનો જજમેન્ટ તો કે શું આપશે
ही विल गीव अनदर डेट फॉर हियरिंग, अथवा तो તે શું કરશે, એ સુનાવણી માટે બીજી ડેટ આપશે, અથવા તો અનધર, અથવા તો આવું બોલાય છે બરાબર. તો યેટ છતાં પણ, આવું તો ના આવે, અથવા તો એટલે કે આઈધર ઓર, અથવા તો આ નહીં તો તે, એ રીતે બેમાંથી એક, નાઇધર નોર તો આવશે નહીં. નાઇધર નોર કેમ નહીં આવે? તો જો બંને વાક્યમાં જો નોટ હોય ને નોટ, તો ત્યાં શું હશે? નાઇધર નોર. બંને વાક્ય તમારું જો નકાર હોય તો ત્યાં શું હશે? નાઇધર નોર. પણ બંને વાક્ય આપણું કેવું છે? હકાર. બંને વાક્ય તમારું હકાર હોય તો ત્યાં શું આવશે? આઈધર ઓર. અને બંને વાક્ય જો તમારું નકાર હોય તો ત્યાં શું આવશે? નાઇધર નોર. તો અહીં આન્સર શું આવશે? આઈધર ઓર. બરાબર. અહીંયા જો તમે કન્જક્શનનો તો કે નિયમ છે, તમને ખબર છે, મેં તમને અગાઉ પહેલા લેક્ચરમાં મેં તમને કહી દીધું હતું, લેક્ચર નંબર 4માં બરાબર, કે અહીંયા જે બે વાક્ય તમને આપેલા હોય બરાબર, એમાંથી જેટલા પણ શબ્દો તમારા રિપીટ થતા હોય, જેટલા પણ શબ્દો તમારા રિપીટ થતા હોય, એ શબ્દ તમારે એક જ વાર લખવાનો. બે વાર રિપીટ થતા હોય તો એક જ વાર લખવાનું. તો જો અહીંયા ધ જજ માટે શું આવ્યું? હી will give બે વાર છે બરાબર, તો આને કાઢી નાખવાનું, આને આપણે વારે વારે લખવાનું નહીં. ધ જજ, આ હી કોના માટે છે? ધ જજ માટે. will give બરાબર. એ રીતે બાકીનું બધું અલગ પડે છે જો અહીંયાથી બરાબર. તો જો ધ જજ will give a judgment either today or another date for hearing. Okay? The judge will give a judgment either today, એ આજે જજમેન્ટ આપશે, અથવા તો ઓર, અથવા તો શું, એ અનધર ડેટ ફોર હિયરિંગ, અથવા તો એ શું, એ તો કે સુનાવણી માટે બીજી ડેટ આપશે. આજે પોતાનો જજમેન્ટ આપી દેશે, અથવા તો સુનાવણી માટે તો કે બીજી ડેટ આપણને આપશે બરાબર. એ રીતે નેક્સ્ટ આ ત્રણ હતા બોર્ડની પરીક્ષા, પહેલું બીજું ત્રીજું બરાબર. હવે અહીંયાથી જુઓ. ફોર્થ, મિસ્ટર ખન્ના વોઝ બિઝી. મિસ્ટર ખન્ના બિઝી હતા, વ્યસ્ત હતા. He did not pay attention to my request. એ બિઝી હતા એટલા માટે એણે મારી રિક્વેસ્ટ તો કે ધ્યાનમાં લીધું હતું નહીં, એટલા માટે, તેથી માટે, એને શું કહેવાય? સો, ધેરફોર. તો ઓકે છે, તો યસ છે. જો તો જો એ એન્ડ અને બટ મેચ થાય નહીં તો એ શું હશે? સો. બરાબર. ગુજરાતી કરીને જ મેચ કરવાનું અને પછી તમારે સિલેક્ટ કરવાનું બરાબર. તો જો મિસ્ટર ખન્ના વોઝ બિઝી, સો એ બિઝી હતા એટલા માટે, તેથી He did not, તે મારી વિનંતીને, ટુ માય રિક્વેસ્ટ, મારી વિનંતીને એને ધ્યાનમાં લીધું હતું નહીં. તેણે, જો એ તે બોલાય છે તો મારે હી લખવાનું, તેની બોલાય તો નહીં લખવાનું. હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. બરાબર. મિસ્ટર ખન્ના વોઝ બિઝી, એ તો કે વ્યસ્ત હતા, સો તેથી હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ. બરાબર. એટલા માટે એણે મારી વિનંતીને તો કે ધ્યાનમાં લીધું હતું નહીં. નેક્સ્ટ પાંચમો એક્ઝામ્પલ, રાજીવ ઇઝ ધ સેલ્સમેન. રાજીવ એ સેલ્સમેન છે. હી કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેનસડે. એવરી વેનસડે એટલે દર બુધવારે. બરાબર. રાજીવ એ સેલ્સમેન છે કે જે દરરોજ દર બુધવારે મારી ઓફિસે આવે છે. આ ઓકે છે. કે જે માટે શું આવે આપણે? વોમ, વો, વોઝ. તો કે જે માટે મને શું? તો કે વો. બરાબર. આપણે વો ભણી ગયા. બરાબર. તો રાજીવ ઇઝ ધ સેલ્સમેન વો કમ્સ ટુ માય ઓફિસ ઓન એવરી વેનસડે. જો રાજીવ એ સેલ્સમેન છે કે જે બરાબર દર બુધવારે મારી ઓફિસે આવે છે. જો હું એવું કે જે બોલું છું, કે જે તે બોલું છું, તે નથી બોલતો એટલા માટે મારે એ નહીં લખવાનું. જેવું તમે ગુજરાતી કરો એવું જ તમારે બરાબર ઇંગ્લિશમાં લખવાનું. બરાબર. હું તે નથી બોલતો એટલા માટે હી નહીં લખવાનું મારે. જો તે બોલતો હોઉં તો મારે હી લખવાનું. એ રીતે. બરાબર. નેક્સ્ટ છઠ્ઠું, ધ બોય ઇઝ ઇન માય ક્લાસ. એ છોકરો મારા ક્લાસમાં છે. હી વોન ધ રેસ. કે જે રેસ જીત્યો છે. હુ વિચ હુઝ. તો હુ કે જે, વિચ કે જે, બંનેનો અર્થ કે જે થાય. પણ ખબર છે તમને બરાબર કે સજીવ હોય તો ત્યાં શું હશે? હુ. અને નિર્જીવ હોય તો ત્યાં શું હશે? વિચ. બરાબર. હુઝ એટલે કે જેનો, કે જેની, કે જેનું, કે જેના, એવો કોઈ અર્થ થતો નથી. તો આન્સર શું હશે આપણું? હુ. બરાબર. ધ બોય
The boy is in my class who won the race. બરાબર, એની લખવાનું તે અહીંયા બોલાતું નથી. એ છોકરો મારા ક્લાસમાં છે કે જે રેસ જીત્યો છે, કે જે રેસ જીત્યો છે, કે જે બરાબર ત્યાંથી બોલાતું, તો અહીં નહીં લખવાનું. નેક્સ્ટ, પ્લીઝ ટેલ ધ ટ્રુથ, મહેરબાની કરીને સાચું બોલો. પ્લીઝ ટેલ ધ ટ્રુથ, મહેરબાની કરીને સાચું બોલો. ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ, નહીતર પ્રિન્સિપલ તમને સજા કરશે. બરાબર, એન્ડ અને તમને પ્રિન્સિપલ સજા કરશે. સાચું બોલો અને તમને પ્રિન્સિપલ સજા કરશે. આવું બોલે નહીં અને ના આવે, અધરવાઇઝ એટલે કે નહીતર. સાચું બોલો, નહીતર તમને પ્રિન્સિપલ સજા કરશે. સાચું બોલો કારણ કે તમને પ્રિન્સિપલ સજા કરશે. આવું બોલાય નહીં. તો આન્સર શું આવે છે, મેચ શું થાય છે આપણો અહીંયા અધરવાઇઝ. બરાબર, તો પ્લીઝ ટેલ ધ ટ્રુથ, પ્લીઝ ટેલ ધ ટ્રુથ, અધરવાઇઝ ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ. મહેરબાની કરીને સાચું બોલો, નહીતર પ્રિન્સિપલ તમને સજા કરશે. અધરવાઇઝ એટલે શું થાય, નહીતર. બરાબર, આવી રીતે વાક્યનું તમારે ગુજરાતી તમારે કરવાનું, અને પછી જે કન્જક્શન મેચ થાય એ કન્જક્શનની સાથે તમારે બંને વાક્યને જોડી દેવાનું. બરાબર, નેક્સ્ટ, રામુ ઇઝ પુઅર, રામુ ગરીબ છે. ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે. એ રામુ ગરીબ છે પરંતુ તે કેવો છે, પ્રામાણિક છે. પરંતુ છતાં પણ, તો જો ઓકે, પરંતુ માટે બટ આવે, બટ ઇટ સ્ટીલ, બીકોઝ, ધેરફોર અને ધો, તમને એટલી તો તમને ખબર છે. સો અને બીકોઝ એક સાથે ક્યારે નહીં આવે, સોની જગ્યાએ શું છે અહીંયા, ધેરફોર. સો અને બીકોઝ એક સાથે ક્યારે આવતું નથી, તો આવી તો નહીં જ આવે. તો પછી શું, ધો, ધો એટલું થાય, છતાં પણ. ઓકે, છતાં પણ, ધો હંમેશા ક્યાં આવે, વાક્યની શરૂઆતમાં. જો બટ હોત ને તો હું ક્યાં મુકત વાક્યની શરૂઆતમાં, પણ ધો છે તો એ ક્યાં આવશે, વાક્યની શરૂઆતમાં આવશે. બરાબર, જો બટ હોત તો ક્યાં આવત વાક્યની વચ્ચે, બટ હોત તો ક્યાં આવત વાક્યની વચ્ચે, ને ધો તો ક્યાં આવત વાક્યની શરૂઆતમાં. તો ધો રામુ ઇઝ પુઅર, કોમા ઇઝ ઓનેસ્ટ. બરાબર, રામુ ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે. નેક્સ્ટ, સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હિઝ હોમ. સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ઇન અ હોટેલ. તો જો તમે જોઈ શકો છો અહીંયા તમને જણાવ્યું છે તે પ્રમાણે, કન્જક્શનમાં જે શબ્દ તો કે રિપીટ થતું હોય વારે વારે, એને આપણે એક જ વાર લખવાનું અને બાકીનું બધું કાઢી નાખવાનું. જો સંજય સંજય છે, એક વાર કાઢી નાખવાનું. આપણે વિલ સેલિબ્રેટ, વિલ સેલિબ્રેટ છે તો એક વાર આપણે એને કાઢી નાખવાનું. બરાબર, હિઝ બર્થડે, હિઝ બર્થડે છે તો એક વાર કાઢી નાખવાનું. બરાબર, રિપીટ થતા શબ્દો આપણે કાઢી નાખવાનું. તો જો સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે, ઓકે, અહીંયા સુધી મેં કાઢી નાખ્યું. બીજું શું, એટ ઇઝ હોમ ઇન અ હોટેલ. તો એક જ સમયે વ્યક્તિ પોતાનો બર્થડે એક જ જગ્યાએ સેલિબ્રેટ કરી શકે છે. બરાબર, એક જગ્યાએ, કાં તો અહીંયા કાં તો અહીંયા, એ રીતે. બરાબર, તો જો અહીંયા શું કહે છે, ધો એન્ડ ઓર, છતાં પણ તો નહીં જ આવે, એન્ડ પણ ના આવે, ને અહીંયા શું આવશે હવે, ઓર. ઓકે, ઓર છે તો ઓર, અને જો ત્યાં આઈધર ઓર હોત તો પછી આન્સર શું આવે, આઈધર ઓર પણ આવે. બરાબર, પણ જો અહીંયા આઈધર ઓર નથી, ઓર અને ઓર એલ્સ અને આઈધર ઓર આ ત્રણે ત્રણે એક સાથે નહીં આવે ક્યારે, તો જો અહીંયા એક જ આપેલું છે, શું, ઓર. તો જો સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હિઝ હોમ ઓર ઇન અ હોટેલ. બરાબર, સંજય પોતાનો બર્થડે ઘરે સેલિબ્રેટ કરશે અથવા હોટેલમાં સેલિબ્રેટ કરશે, જો ઓર છે. જો આઈધર ઓર હોત તો સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે આઈધર એટ હિઝ હોમ ઓર ઇન અ હોટેલ. ઓર નું ઓર, ને અહીંયા શું મુકતા આપણે, આઈધર, આઈધર એટ હિઝ હોમ ઓર ઇન અ હોટેલ, એ રીતે. બરાબર, પણ આઈધર ઓર આપણને આપેલું નથી, અહીંયા શું આપેલું છે આપણને, ઓર. બરાબર, નેક્સ્ટ, 27, આ 26 હતું ને 27. બરાબર, નેક્સ્ટ, પૂજા વિલ નોટ કોંગ્રેચ્યુલેટ મી. પૂજાએ મને કોંગ્રેચ્યુલેટ મને કરીશ નહીં. ઓકે, પૂજા મને કોંગ્રેચ્યુલેટ મને કરશે નહીં. પૂજા વિલ નોટ કમ ટુ ધ પાર્ટી, પૂજા પાર્ટી માટે આવશે નહીં. તો અહીંયા શું આવશે, ઓર એલ્સ, નાઇધર ઓર નોર આઈધર ઓર. ઓકે, નાઇધર નોર પણ છે ને આઈધર ઓર પણ છે. આઈધર ઓર નું યુઝ શું, ઓકે, આઈધર ઓર નો અને ઓર એલ્સ બંને મિનિંગ સેમ થાય છે. બરાબર, તો આન્સર શું આવશે, નાઇધર નોર. કેમ આવે, કેમ મને ખબર પડી, તો જો બંને વાક્યમાં નકાર છે, તમને અગાઉ કીધું હતું, બંને વાક્ય જો અહીંયા નોટ ના હોય ને તો જ તો કે શું આવશે, નાઇધર નોર, અને બંને વાક્ય આપણે હકાર ના હોય તો ત્યાં શું આવશે, આઈધર ઓર. બરાબર, તો જો અહીંયા બંને વાક્ય નોટ નું છે. બીજી વસ્તુ, નાઇધર નોર થી ઓકે પરથી જ્યારે તમે વાક્ય બનાવતા હોય ત્યારે આપણે નોટ ને પછી લખવાનું હોય
નહીં, કેમ કે નાઈધર નોર્મલ તો કે શું તો કે નોટ સમાયેલો હોય છે. સેમ તમને યાદ હોય તો ઇફ અને અનલેસ, અનલેસમાં આપણે શું તો કે નોટ લખેલું નહોતું એના વાક્યમાં, નોટ નહોતું, પરંતુ બીજા વાક્યમાં ભલે હોય એના વાક્યમાં નોટ હતું નહીં. બરાબર, તો નાઈધર નોર્મના સેન્ટેન્સમાં પણ નોટ આવશે નહીં, નોટને આપણે કાઢી નાખવાનું છે. બરાબર, નોટ આપણે લખવાનું નથી. તો જો પૂજા વિલ કોંગ્રેચ્યુલેટ મી, પૂજા વિલ ઓકે કમ ટુ ધ પાર્ટી. બરાબર, એ રીતે તો નાઈધર નોટ. તો જો આનો આન્સર શું આવશે, પૂજા વિલ, ઓકે વિલ જો બે બે વાર છે ને અહીંયા, તો એકવાર આપણે કાઢી નાખવાનું, પૂજા પણ કાઢી નાખવાનું. પૂજા વિલ છે ને બે વાર, તો આપણે એકવાર કાઢી નાખવાનું. બરાબર, પૂજા વિલ નાઈધર કોંગ્રેચ્યુલેટ મી નોર કમ ફોર ધ પાર્ટી. પૂજા એ મને કોંગ્રેચ્યુલેટ કરશે નહીં અને તે પાર્ટી માટે પણ આવશે નહીં. બરાબર, એ રીતે જો અહીંયા નોટ હતું બંનેમાં, બરાબર, એટલા માટે મેં શું મૂક્યું અહીંયા નાઈધર નોર. જો હકાર વાક્ય હોત તો હું શું મૂકત અહીંયા આઈધર ઓર. બરાબર, આ છે 1-8 વાક્ય અને 26-27 વાક્ય. ટોટલ આપણા કન્જક્શનમાં એક્ઝામ્પલમાં 1-28 સેન્ટેન્સ છે. બરાબર, જેમાં તમે 8 અને 2 10 એક્ઝામ્પલ તમે જોઈ ગયા છો અને બાકીના જે 18 જે આપણા સેન્ટેન્સ છે, બરાબર, એક્ઝામ્પલ, એ તમારે તમારી જાતે તમારે સોલ્વ કરવાનો છે કે જે તમને વોટ્સઅપમાં તમને એઝ અ પીડીએફ સ્વરૂપે હું તમને સેન્ડ કરી દઈશ. બરાબર, તો એ પીડીએફના તો કે સ્વરૂપે, બરાબર, બાકીના જે 18 આપણા એક્ઝામ્પલ છે એ તમારે જાતે સવાલ તો કે લખીને અને પછી જવાબ તમારે લખવાના છે. બરાબર, એ રીતે આની પછીના જે પણ એક્ઝામ્પલ રહેશે તે. બરાબર,